चार दाखला चार सुधी जोयतुं, आजे दाखला नंबर पांच लईए छे। सरोजनी माताની હાલની ઉંમર, સરોજની હાલની ઉંમર કરતાં છ ગણી છે। પાંચ વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતાં ત્રીજા ભાગની થશે, તો બંનેની હાલની ઉંમર શોધો। જો અહીં આગળ એવું કહ્યું છે સરોજની માતાની હાલની ઉંમર, સરોજની હાલની ઉંમર કરતાં છ ગણી છે। કોની છ ગણી છે? એની માતાની। એટલે આપણે કોની ધારીએ? સરોજની ધરવી પડે, બરોબર છે। આપણે લખીએ, ધારો કે સરોજની હાલની ઉંમર બરાબર એક્સ વર્ષ, માતાની ઉંમર કેટલી છે? સરોજની ઉંમર કરતા સરોજની ઉંમર કેટલી છે? એક્સ કરતા કેટલા ગણી છે? છ ગણી છે। છ ગણી બરાબર છ એક્સ વર્ષ, બરોબર છે। આ એની માતાની ઉંમર છે। પાંચ વર્ષ પછી આપણને એવું કહ્યું છે, પાંચ વર્ષ પછી, બરોબર છે। એટલે પાંચ વર્ષ પછી સરોજની ઉંમર કેટલી છે? એક્સ વત્તા પાંચ થાય, બરોબર છે। હવે માતાની ઉંમર, હાલની ઉંમરના ત્રીજા ભાગની એટલે અત્યારે હાલની ઉંમર કેટલી છે? છ એક્સ છે। ત્રીજા ભાગની એટલે એક તૃતીયાંશ ગુણ્યા છ એક્સ થાય, બરોબર છે। એટલે આવું લખાય, આ શું કહ્યું, પાંચ વર્ષ પછી સરોજની ઉંમર આટલી થઈ અને માતાની હાલની ઉંમરના ત્રીજા ભાગ જેટલી છે, એટલે એક તૃતીયાંશ કૌંસની અંદર છ એક્સ બરાબર એક્સ વત્તા પાંચ, આવું થાય, બરોબર છે। એટલે આપણે શું કરીશું, છેદ ઉડાડી શકાય, ત્રણ દુ છ એટલે બે એક્સ બરાબર એક્સ વત્તા પાંચ, બે એક્સ ઓછા એક્સ બરાબર પાંચ, એટલે એક્સ બરાબર પાંચ। એક્સ બરાબર પાંચ આવ્યા એટલે સરોજની હાલની ઉંમર બરાબર એક્સ બરાબર પાંચ વર્ષ, માતાની હાલની ઉંમર કેટલી છે? છ એક્સ, છ ગુણ્યા પાંચ બરાબર ત્રીસ વર્ષ, બરોબર છે। જો દાખલા નંબર, આ માતા અને પુત્ર, પિતા અને પુત્ર અને દાદા, એવો સ્વાધ્યાયમાં દાખલા નંબર નવ છે, નવ અને દસ આપણે આની જોડે જોડે ગણીશું। દાખલા નંબર નવ ગણીશું, પછી દાખલા નંબર દસ ગણીશું અને પછી વચ્ચેના દાખલા ગણીશું, કે જેથી તમને એક સરખા દાખલા હોય તો દાખલામાં સમજ જલ્દી પડે। હું નવમા દાખલાની રકમ વાંચું છું, દાદાજીની ઉંમર તેમની પૌત્રની ઉંમર કરતા દસ ગણી છે। જો તેમની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા ચોપન વર્ષ વધારે હોય તો બંનેની ઉંમર શોધો। પૌત્રીની ઉંમર કરતા દસ ગણી છે, દાદાની ઉંમર દસ ગણી છે, એટલે અહીંયા ઘણી પણ આવી જ રીતે પૌત્રીની ઉંમર શોધવામાં આગળ ધારવી પડે। પૌત્રીની ઉંમર બરાબર એક્સ વર્ષ, બરોબર છે ભાઈ। હવે પૌત્રીની અહીં આગળ ઉમેરી દઈએ હાલની, કારણ કે દસ વર્ષ પછીની નેવી માગી હોય એટલે। હવે દાદાજીની હાલની ઉંમર કોના કરતા? પૌત્રી
दरों के कौतरी की उम्र बराबर x वर्ष कौतरी हालनी दादाजी की हालनी उम्र 10 गुणी बराबर 10x दादा की उम्र पौत्री उम्र करता 54 वर्ष वधारे छे એટલે 10x बराबर x वत्ता 54 बराबर छे माटे 10x ओछा x बराबर 54 9x बराबर 54 9 ने आपणे छेदमां लई જઈશું x बराबर 54 छेद 9 9 6 54 माने x बराबर 6 वर्ष पौत्री की उम्र कितनी थई पौत्री की उम्र x बराबर 6 वर्ष दादाजी की उम्र 10x बराबर 6 गुणिया 10 विद्यार्थी मित्रों आ दाखला नंबर 9 थयो हवे आपणे दाखला नंबर 10 લઈશું જો પાંચમો દાખલો વિડિયો ચાલુ છે તો પાંચમો દાખલો તમે તો મારી સાથે સાથે જ લખો કે જેથી તમારે રહી ના જાય કે છતાં હું 5 મિનિટ આપું છું દરેક જણા લખો નોટમાં પછી હું આજે નોટ માંગીશ હો બધાની લખેલી કહીશ કે બતાવો ખાલી ખાલી સાંભળવાનું નથી આ તો વિજ્ઞાન નથી આ ગણિત છે એટલે મહેરબાની કરીને નોટની અંદર લખો દાખલા નંબર 5 હું ભૂસી નાખું છું અને હવે દાખલા નંબર આપણે કયો ભણીશું 10મો દાખલો ભણીશું વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 10 થી હું રકમ વાંચું છું કે અમરની ઘરમાં તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી છે બરોબર છે 10 વર્ષ પહેલા તેના ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 5 ગણી હોય તો હાલની ઉંમર શોધો બરોબર છે ધારો કે અમનની ઉંમર કરતાં પુત્રની ઉંમર કેટલા ગણી છે 3 ગણી એટલે કોની આપણે ધારવાની અમનની અમનની ઉંમર પણ હાલની કારણ કે આગળની બી કઈ છે હાલની ઉંમર x વર્ષ અમનના પુત્રની અમનની હાલની ઉંમર પુત્ર કરતા 3 ગણી બરાબર 3x બરોબર છે 10 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા એટલે બાદબાકી આવશે 10 વર્ષ પહેલા મનના પુત્રની ઉંમર 10 અને અમનની ઉંમર પછી શું કહ્યું છે 10 વર્ષ પહેલા અમનની ઉંમર એટલે આ પુત્રની ઉંમર કરતાં 5 ગણી વધારે હતી એટલે હવે પુત્રની ઉંમર કઈ 10 વર્ષ પહેલાની ગુણ્યા 5 બરાબર 10 વર્ષ પહેલાની ઉંમર બરોબર છે અમનના પુત્રની ઉંમર 10 વર્ષ પહેલાની કેટલી હતી x ઓછા 10 પણ કેટલા ગણી છે 5 બરાબર
3x-10 એટલે 5x-50 બરાબર 3x-10 બધે માટેની જ નિશાની આવે આમાં 50 ને આ બાજુ લઈ જઈશું એટલે ધન થશે અને 5x બરાબર 3x-10 + 50 માટે 5x બરાબર 3x + 40 હવે 3x ને આપણે ડાબી બાજુ લઈએ 5x-3x = 40 માટે 2x = 40 x = 40 છે તો 2 10 20 2 40 માટે x = 20 વર્ષ એક્સ કોની ધરી હતી આપણે પુત્રની બરોબર છે પુત્રની ઉંમર પુત્રની હાલની ઉંમર x = 20 વર્ષ અમનની હાલની ઉંમર કેટલી હતી 3x 3×20 = 60 વર્ષ વિદ્યાર્થી મિત્રો 10મો દાખલો આપણે બોર્ડ ઉપર ગણી કાઢ્યો હવે આપણે દાખલા નંબર 6 લઈશું કયો લઈશું 6 દાખલા નંબર 9 હું ભૂસી નાખું છું દાખલા નંબર 6 એટલે ઉંમરવાળા એક સરખા દાખલા આપણે જોડે ગણ્યા હવે 6, 7 અને 8 એ 3 દાખલામાંથી એક જ દાખલો તમને સ્વપ્રયત્ને ગણવા હું આપીશ બરોબર છે એટલે દાખલા નંબર 6 ની રકમ વાંચું છું મહુલી ગામમાં જમીનનો એક સાંકડો લંબચોરસ ટુકડો શાળા બનાવવા માટે છે પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર આપણે લખતા જ જઈએ લંબાઈ અને પહોળાઈ નો ગુણોત્તર બરાબર 11:4 એટલે લંબાઈ બરાબર 11x અને પહોળાઈ બરાબર 4x બરોબર છે પછી શું કહ્યું છે આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયતે 100 પ્રતિ મીટરના 75,000 ખર્ચ કરવા પડે તો પ્લોટની લંબાઈ અને પહોળાઈ શોધો હવે આપણને લંબચોરસની પરિમિતિનું સૂત્ર ખબર છે લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર છે આપણી પાસે લંબાઈ છે લંબાઈ 11x વત્તા પહોળાઈ 4x બરોબર છે 2 11 ને 4 15 15x 2નો ગુણાકાર થશે એટલે 30x આપણી પાસે આટલું કાયમ 30x હવે એવું કહું છે કે વાડની ફરતે પ્રતિ મીટરે 100 રૂપિયા વાડ ફરતે અરે પ્લોટની ફરતે પ્લોટ ફરતે વાડ કરવા 1 મીટરના 300 રૂપિયા કહેલા છે હવે આપણે 30x મીટર વાડ કરવા કેટલા રૂપિયા જોઈએ બરોબર છે એટલે આપણે શું કરીશું 100 × 30x પછી આપણને બરાબર શું કશું કહેલું છે કેટલા શું કહ્યું છે 100 રૂપિયા પ્રતિ મીટરના દરે 75,000 ખર્ચ કરવો પડે છે એટલે આપણને
हजार एक्स बराबर पंचोतेर हजार ले एक्स बराबर पंचोतेर हजार छेद मा त्रण हजार पच्चीस दरी पंचोतेर ले एक्स बराबर पच्चीस आया एक्स बराबर पच्चीस आया ते लंबाई अने पोलाई आपने आपेली छे पण केटली अग्यार एक्स अने चार एक्स तो हवे आपणे एक्स की किंमत एनी अंदर मूकी देशुं एटले आपणे शुं मळशे लंबाई अने पोलाई मळी जशे अग्यार एक्स बराबर लंबाई बराबर लंबाई अग्यार एक्स बराबर अग्यार गुण्या पच्चीस अने पोलाई चार एक्स बराबर चार गुण्या पच्चीस चलो पच्चीस चौकू सौ तो से तो मन खबर पड़ी गई आ नहीं आवड़ी पर पच्चीस गुण्या अग्यार मने आवड़त नहीं तो गुणाकार करो चलो भाई गुणाकार तो करव पड़े ने अग्यार ने पच्चीस लो पांच एका पांच ने एका बे फरी पांच एका पांच बसो ने दाखला गणावा छे तो मारी जोड़े तमारे पण थोड़ी शुं करवी पड़शे दौड़वू पड़शे तो बधा दाखला गणाशे नहीं तो पछी थी बे दाखला गणाय तो घरमां काम आवे आपणे एवुं करवुं नथी दाखला नंबर 6 तमे नोटनी अंदर लखी लीधो ने हवे हुं सातमानी रकम वाँचुं छुं हसन गणवेश बनाववा माटे बे प्रकारनुं कापड खरीदे छे शर्ट माटेना कापडनो भाव 50 रुपया प्रति मीटर छे ने पेन्ट माटेनो भाव 90 रुपया प्रति मीटर શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે પાટલુંનું 2 મીટર કાપડ ખરીદે છે એટલે શર્ટનું 3 મીટર ખરીદે અને પાટલુંનું 2 મીટર ખરીદે તો આ કાપડને તમે 12% અને 10% નફા સાથે વેચે છો પાછો એક તો નફો આવ્યો જુઓ અને કુલ 36000 રૂપિયા 20 મિનિટ કે બંધ કરો ચાલો 36600 રૂપિયા મળે છે તો પાટલું માટેનું કાપડ કેટલું ખરીદ્યું હશે એટલે 3 મીટર પાટલુંને 2 મીટર કાપડ શર્ટનું અરે 3 મીટર શર્ટે 2 મીટર પાટલુંનું કાપડ ખરીદે છે બરોબર છે એટલે આપણે અહીંયા આગળ શું લખાય દાખલા નંબર 7 3 મીટર શર્ટ સાથે 2 મીટર પેન્ટ નું કાપડ બરાબર 3:2 લખાય એટલે શર્ટ નું કાપડ 3x પેન્ટ નું કાપડ 2x બરોબર છે હવે પાટલુંના કાપડની ખરીદ કિંમત હવે ખરીદ કિંમત લઈએ બે એક્સ ગુણ્યા 90 બરાબર 180 એક્સ શર્ટ ₹110 અમે એવી જ રીતે એટલે
આપણે વેચાણ કિંમત સુધી જ લઈએ જોડે જોડે 110 છેદમાં 100 ગુણ્યા 180 x બરાબર છે એટલે મીંડું ગયું 11 અને 1 18 નો ગુણાકાર 198 x થયા જાતે ગણજો. હવે પછી આપણે લઈશું 2.0.